આ મંદિરની અંદર ઘનશ્યામ મહારાજ છે એ પણ એક ચમત્કાર મૂર્તિ છે. એ સ્વામી પણ ઘણા વખત એમનો પણ મહિમા કહેતા કે ઘનશ્યામની મૂર્તિ અલૌકિક છે અને એ પણ દરેકના સંકલ્પો સિદ્ધ કરે છે. એનો એક અનુભવ મને પણ થયેલો. એટલે એક વખત આપણે ગોંડલની અંદર સવારે 4-5 વાગે 4-4:30 ગાડી આવતી હતી જેતલપુર તરફથી, ઢસા ઉપર થઈને ત્યાં આવે અને જેતલ સર ક્રોસ થાય, પેલું પોરબંદરથી આવે એ આમ રાજકોટ જાય અને આ જગપુર અર્થે જૂનાગઢ જાય. એટલે ત્યાંથી એ ગાડીમાંથી ઉતરીને આ ગાડીમાં બેસે, એ ગાડી સવારે ત્યાં આવતી હતી 4 વાગે 4:30. એટલે એ પ્રમાણે પ્રસંગને એમ પેલો થોડું એ વિચારમાં ઘણી વખત આપણે આમ તેમ થતું સ્વામીને યાદ કરવાનું. એટલે એ ભ્રમણામાં સૂતો હતો અને પછી એકદમ જાગ્યો, નાયો ધોયો, પૂજા કરતો, પૂજા કરતા ને એમાં કોઈ કયું શાસ્ત્રીમાં જાયા. એટલે શાસ્ત્રીમાં જાય એટલે તમે પૂજા મૂકીને પછી હું તો દોડ્યો કે આવ્યા. અને તો ગાડીનો ટાઈમ હતો કે આ ગાડી આવે છે, એટલે તો નક્કી થયું કે ગાડીમાં આવે છે ને આવે છે ને એવું. પછી તેમણે કંઈ પણ વગર લખવી ના લખવી એવું પણ નહોતું. એટલે એમને એમ આવી ગયા મંદિરે, આવ્યા હતા એટલે એટલે આવ્યા હું દોડીને ગયો. એટલે ત્યાં જઈને મંદિર પગથિયા આગળ ગયો ત્યારે મેં કોઈ શાસ્ત્રીમાં જાય ક્યાં છે, ત્યારે કોઈ એક માણસ ઉપર અને કયું ઉપર ગયા. એટલે હું દોડીને પગથિયા ચડીને ઉપર ગયા. ઘનશ્યામ મહારાજ પોઢેલા હતા, આ પોઢેલા હતા તો હું જસવાનાને કયો પગે લાગ્યો ત્યાં પલંગમાં. ત્યાં આપણે ઘનશ્યામની મૂર્તિ છે ત્યાં જ પલંગ, એટલે સુખસજ્જા બાજુમાં હતી પણ મને ત્યાં જ દેખાયા. એમાં હુતેલા હતા એટલે એકદમ મેં પૂછ્યું એટલે ઊભા થયા. ઊભા થયા અને ઘનશ્યામ મહારાજ અને ઘનશ્યામને પછી હું શાસ્ત્રીમાં જાય છે તો કે શાસ્ત્રીમાં તો નીચે ગયા. એટલે હું પછી નીચે દોડ્યો એટલે ઉતરતો તો ગયો, પછી અક્ષરગીરીમાં ગયો, અક્ષરગીરી બધું જોયો, ફર્યા ખબર ના પડી. એટલે મેં પેલા ઉતારે એમને જે ઉતારો છે ત્યાં ગયા છીએ પાછા. એટલે હું ત્યાં ગયો, ત્યાં ગયા તો રૂમમાં કંઈ હતું નહીં કોઈ. એટલે મારા મનમાં પાછું ક્યાં જાય છે ને ફરી પાછો પાછો આવ્યો અને ત્યાં આગળ થયું. એ પછી કઈ કઈ ઉપર ગયા છે દર્શને બધે. એટલે મારા મને બધી ગયા હોય એટલે ફરી પાછો હું તો ગયો તો તેણે ઘનશ્યામ મહારાજ પલંગમાં બેઠેલા પોતાના અને નીચે પગ રાખીને હું બેઠા છે એમને એમ બેઠેલા અને આમ દર્શન આપે. એટલે અહીંયા દર્શન કર્યા બધું શાસ્ત્રી મહારાજ બાજુમાં ઉભેલા હતા. એટલે પછી દર્શન કર્યા, પગે લાગ્યા, આશીર્વાદ આપ્યા, ઘનશ્યામ મહારાજ આપ્યા, શાસ્ત્રી મહારાજ આપ્યા, આશા આપ્યા થયા. અને પછી ત્યાં થોડીક વાર થઈ એટલે એવું આમ પ્રકાશ આવડે ને આ મૂર્તિઓ તમે કરો એક બે ભેગું થઈ જાય. હા હમણે આપણે ફિલ્મમાં કરાવ્યું એવી રીતે એક થઈ ગયું. એટલે અદ્રશ જેવું થઈ ગયા સ્વામી અને ઘનશ્યામ મહારાજ એટલા બેઠેલા. પછી મને કહું આવું આ તો દર્શન થયા ને એને શું થયું. એટલે પછી ઘનશ્યામ મહારાજ પગે લાગે પછી હું ગયો ઘનશ્યામ મહારાજ દર્શન થઈ ગયા અને સારું થયું. એટલે એમને બોલ્યા નહીં પણ મને એમ થયું કે આવા સંતોષ થયો સ્વામી મહારાજ એમાં સમય ગયા ને થયું. એટલે પછી હું નીચે ગયો.